નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી. આજના મુખ્ય સમાચાર. ટ્રાફિક ગેરકાયદે પાર્કિંગ મુદ્દે કાર્યવાહી કરો, નહીં તો ચીફ સેક્રેટરીએ હાજર થવું પડશે. ગુજરાત હાઈકોર્ટ. 1 રૂપિયામાં 350 એકર. સૌરવ ગાંગુલીને મમતા સરકારથી મળેલી જમીનનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો. આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો ગાંધીનગર જિલ્લામાં મહિલાઓના સર્વાંગી વિકાસના ધ્યેય સાથે 7 દિવસીય નારી વંદન ઉત્સવનો શુભારંભ થયો. તંત્રીલેખ. રિટર્નમાં કમાણી છુપાવવા પર હવે કુલ આવકના 60% ટેક્સ ચૂકવવો પડશે. વ્યાજ પેનલ્ટીમાંથી મુક્તિ. ગુજરાત સહિત દેશભરમાં યોજાશે 21મી પશુધન વસ્તી ગણતરી. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આગથળા ધૂણસોલ ધાનેરા રોડના વાઇડનિંગ અને સ્ટ્રેન્ડિંગના કામનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો. જાયન્ટ્સ વિજાપુર દ્વારા પોશીના સેવા કાર્ય કરવામાં આવ્યું. ગુસ્સાને પ્રેમથી શાંત કરો, સંત રાજેન્દ્ર સિંહજી મહારાજ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય: જો લક્ષ્ય આપણું હોય તો બીજાની સલાહ કેમ, એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચનાઓ. આજે સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં જન સુવિધા કેન્દ્રનો પ્રારંભ થશે. આજે આપણા પાટનગર ગાંધીનગરનો જન્મદિવસ. ગાંધીનગરની પ્રથમ ઈંટ પેથાપુર ખાતે મુકાઈ હતી અને નગર બનતું ત્યારે સરકારી કચેરી પણ ગામમાં બેસતી હતી એવું વડીલો પાસેથી સાંભળ્યું છે. આજે 58મા વર્ષે ગાંધીનગર પૂરપાટ ઝડપે વિકસીને શ્રેષ્ઠ પાટનગર બન્યું છે. ઉનાના વાસોજ ગામે સૂતેલા આધેડનું તીક્ષ્ણ હથિયારના ગા મારી હત્યા કરી અજાણ્યા શખ્સો કોણ, તપાસ ચાલુ. ડાંગ જિલ્લામાં BSNL સહિત ખાનગી મોબાઈલ કંપનીના ટાવરો મૂંગા થતાં ગ્રાહકોની કફોડી હાલત. અમેરિકામાં અતિભવ્ય રીતે ઉજવાયો લોયાધામ મહોત્સવ. 1 જનસભાથી વિધાનસભા સુધી જનતાની સમસ્યાઓનું સમાધાન. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.